હેલો સ્ટુડન્ટ્સ ગઈકાલે આપણે પર્વલયનો થોડો અભ્યાસ કર્યો આજે આગળ વધીએ સમજો કોઈ પણ સમીકરણ છે એ પરવલય ક્યારે દર્શાવે અથવા પરવલયનું સામાન્ય સમીકરણ કેવું છે કે વિચારીએ પરવલય માટે આપણે શું કરતા હતા તો એક નિયામિકા અહીંયા આપણે દોરતા હતા અને ત્યાર પછી એક બિંદુ આપણે લેતા હતા અહીંયા સમજો એ જે બિંદુ હતું એને કહેતા હતા આલ્ફા બીટા હવે પર્વલય જે પણ છે એની ઉપરનું કોઈ બિંદુ પી ઓફ એક્સ વાય લેતા હતા અને ત્યાર પછી આપણે જે વિચાર્યું હતું શું એસપી અને પી આ ગુણોત્તરો ઓકે પરવલયમાં એ ગુણોત્તર કેટલો હોય છે વન તો અહીંયા આપણે લખતા હતા એસ પી બાય પી એમ ઇક્વલ ટુ ઇ એટલે વન તો એસપી ઇઝ ઇક્વલ ટુ પી એમ અને આના ઉપરથી પરવલયનું સમીકરણ શું થતું હતું સ્કવેર રૂટ એક્સ માઇનસ આલ્ફા ઓલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બીટા ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું નિયામિકા કહી દઉં એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો તો અહીંયા પીએમ શું થશે મોડ ઓફ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાદું રૂપ આપીએ તો આ થશે એક્સ સ્ક્વેર વર્ક પણ કરી નાખીએ બંને બાજુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા એક્સ પ્લસ આલ્ફા સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ બીટા વાય પ્લસ બીટા સ્ક્વેર બરાબર અહીંયા શું થશે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ડિવાઈડ બાય સોરી ઓલ સ્ક્વેર ડિવાઈડ બાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે એને આપણે આ બાજુ લઈ લઈએ તો અહીંયા શું થશે

ટુ બી સી વાય પ્લસ ટુ એક્સ આનું પ્રમાણિત સ્વરૂપે સાદરૂપ આપીએ તો શું થઈ જુઓ અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એક્સ સ્ક્વેર અને અહીંયા એ સ્ક્વેર આમાંથી આ બાદ કરીએ તો અહીંયા વચ્ચે બી સ્ક્વેર એક્સ સ્ક્વેર તે જ રીતે વાય સ્ક્વેરવાળા પદ જો ભેગા કરીએ તો અહીંયા બી સ્ક્વેર વાય આમાંથી બાદ થાય તો વધે શું એ સ્ક્વેર તો પ્લસ એ સ્ક્વેર વાય સ્ક્વેર આ એક્સ વાય વાળું પદ છે એ હું આ બાજુ લઉં તો માઇનસ ટુ એ બી એક્સ વાય અને બાકીના જે પદ છે હવે આ વાળું એક પદ છે એનું જે કંઈ પણ સહગુણક હોય એ એક્સવાળું પદ તે જ રીતે વાયવાળું પદ પણ અહીંથી આ બાદ થાય તો એનો પણ કંઈ પણ સહગુણક હશે અને પ્લસ અચળ પદ છે બરાબર ઝીરો ઓકે એ ધ્યાનમાં એટલે ન લીધા કે આપણું પરિણામ અહીંયા જ ધ્યાનમાં આવે એવું છે આ કેવું થયું તો આ પદ પૂર્ણ વર્ગ થયું તો એનો અર્થ શું થયો આ જે પદ છે એ પૂર્ણ વર્ગ થાય તો હવે આના પરથી પર વલયનું પ્રમાણિત સમીકરણ એની શરત એ આપણે મેળવી હોય તો મેળવી શકીએ એ કઈ રીતે અહીંયા હું લખું આપણી પાસે એક સામાન્ય સમીકરણ છે એ કેવું છે સમીકરણ અહીંયા આપણે લખીએ એ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એચ એક્સ વાય પ્લસ બી સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ટુ જી એક્સ પ્લસ ટુ એફ વાય પ્લસ સી બરાબર જીરો અને આપણે શું કહેતા હતા દ્વિચલ દ્વિઘાત સમીકરણ તો આ સમીકરણ પર વલય દર્શાવે તો આ સમીકરણ પરવલય ક્યારે દર્શાવે છે રેખાયુગમાં ના કેસ જોયો તો આ સમીકરણ રેખાયુગમાં ક્યારે દર્શાવતું જ્યારે નિશ્ચાયક બરાબર 0 હતું તો અહીંયા પહેલી શરત તો શું આવવી જોઈએ તો એ તો ફરજિયાત આપણને ખબર જ છે શું નિશ્ચાયક નિશ્ચાયકમાં શું લખીશું a b c એફ જી એચ એફ જી એચ આ ઝીરો થવું જોઈએ નહીં આ શરત તો છે જ બીજી એક શરત આપણને મળી શું આ જે પદ છે એક્સ સ્ક્વેર એક્સ વાય અને વાય સ્ક્વેરવાળા એ ત્રણે ભેગા મળે તો પૂર્ણવર્ગ થવું જોઈએ તો એના માટે હું શું કહી શકું ડી બરાબર પણ ડી એટલે બી સ્ક્વેર બી એટલે અહીંયા થશે ફોર એચ સ્ક્વેર માઇનસ ફોર એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર બરાબર જીરો તો અહીંયા શું થયું એચ સોરી અહીંયા આપણે એક મિસ્ટેક કરી આ એ સ્ક્વેર નહીં આવે અહીંયા બી સ્ક્વેર નહીં આવે તો અહીંયા એ સ્ક્વેર બી સ્ક્વેર નહીં થાય તો આ થયું શું તો આ થયું એચ સ્ક્વેર બરાબર એ બી તો આ શરતનું જો પાલન થાય તો આ આપેલું જે સમીકરણ છે એ પરવલય દર્શાવે તો હવે એક બીજું પરિણામ મેળવું કોઈ પણ દ્વિચલ દ્વિઘાત સમીકરણ પર ક્યારે દર્શાવે તો એક તો જ્યારે આ નિશ્ચયક ઝીરો ન હોય અને બીજી શરત એચ સ્ક્વેર બરાબર એ બી હોય તો આ પરિણામ પણ આપણે યાદ રાખીશું ચાલો એક નાનો એવો દાખલો ગણીએ સિમ્પલ આને માટે સમજો આપણને અહીંયા કીધું છે આપેલું જે સમીકરણ છે એ પર્વલય દર્શાવે તો શું હોઈ શકે ચાલો આ સમીકરણ છે એને પ્રમાણિત સમીકરણ સાથે દર્શાવીએ તો પ્રમાણિત સમીકરણ અહીંયા છે જ આપણી પાસે એ અહીંયા હું લખું તો એ પ્રમાણે અહીંયા એ શું થશે તો એ થશે વન ટુ એચ સોરી બી વાય એટલે બી કેટલા થશે એ થશે ટુ ત્યાર પછી ટુ એચ એક્સ વાય તો ટુ એચ બરાબર લેમડા થશે ને તો અહીંયા હું શું કહીશ એચ બરાબર લેમડા બાય ટુ તે જ રીતે અહીંયા જી બરાબર કેટલા થશે તો ટુ જી બરાબર માઇનસ થ્રી થાય તો જી બરાબર માઇનસ થ્રી બાય ટુ એફ બરાબર ટુ અને સી બરાબર માઇનસ બધી જ કિંમતો આપણે લખી હવે આ સમીકરણ પર્વ લઈ ક્યારે દર્શાવે જો એચ સ્ક્વેર બરાબર એ બી હોય તો તો એચ સ્ક્વેર એટલે લેમડા સ્ક્વેર બાય ફોર બરાબર એ એટલે વન બી એટલે ટુ તો અહીંયા હું કહી શકું લેમડા સ્ક્વેર બરાબર આઠ થવા જોઈએ અને લેમડા બરાબર પ્લસ ઓર માઇનસ ટુ રૂટ ટુ જો લેમડાની આ કિંમત હશે તો આપેલું સમીકરણ એ પર વલય દર્શાવે સાથે સાથે અહીંયા ચેક કરવું હોય તો કરી શકાય કે નિશ્ચાયક જે આપણે હમણાં આગળ વાત કરીએ તે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ નહીં પણ એ આપણે ચેક નથી કરતા આપણે માટે અત્યારે મહત્ત્વની છે આ જ શરત ચાલો આગળ વધીએ હવે તો પર પ્રમાણિત સમીકરણ એ કેવું હશે તો અહીંયા આપણે લખીએ પર વલયનું પ્રમાણિત સમીકરણ હવે પર વલયનું પ્રમાણિત સમીકરણ મેળવવા માટે અમુક એક વાતો એ સ્વીકારવામાં આવે એ કઈ તો સમજો કે અહીંયા હું યામ પદ્ધતિ દોરીશ આ વખતે તો યામ પદ્ધતિ દોરીએ તો આ અક્ષો છે અહીંયા વાય એક્સ અને આ મને મળે છે એ છે એક્સે ઓકે હવે નિયામિકા એ હું ક્યાં લઈશ તો નિયામિકા હું અહીંયા લઈશ આ સમજો કે મારી નિયામિકા છે તો આ જે નિયામિકા થઈ અને હું નાભી જે છે એ અહીંયા લઈશ એક્સેક્ષ એક્સેક્સ વાય એક્સ તો સમજો કે હું નાભી લઈ લઉં એ સોફ એ ઝીરો અને નિયામિકા લઉં અહીંયા તો આ તો ઉગમ બિંદુ છે તો નાભી અહીંયા એ અંતરે છે તો નિયામિકા બેક સાઇડ એ અંતરે તો એ શું થવાની એક્સ બરાબર માઇનસે તો આ બે વસ્તુ અહીંયા સ્વીકારી શું કે પરવલય જે છે એની નાભી એક્સ એક્સ ઉપર અને નિયામિકા એક્સ બરાબર માઇનસે જો આમ લેવામાં આવે અને પરવલયનું શીરો બિંદુ અહીંયા ઉગમ બિંદુ પર સેટ કરીએ તો પરવલયનું જે આકાર છે એ કેવો છે તો એ જોઈએ તો સમજો કે આ રીતે પરવલય અહીંયા આપણે બનાવેલું છે તો હવે આ જે પર વલય છે એનું મારે સમીકરણ મેળવવું હોય તો તો લોજિક તો એ જ સ્ટેપ પણ એ અહીંયા બે વાત સ્વીકારી એનાથી થોડીક સરળતા રહે છે સમજો કે પર વલય ઉપરનું કોઈ એક બિંદુ હું લઈ લઉં પી તો હવે મારે શું કરવાનું છે તો પીનું બિંદુ ગણ મેળવવાનું છે પરંતુ પીનું બિંદુ ગણ મેળવવા માટે અહીંયા મારે કોન્સેપ્ટ કયો વાપરવો પડશે તો સેમ એ જ શું થશે એસ પી બાય પી એમ બરાબર ઈ અને ઈ બરાબર થશે વન ચાલો એ માટે હું શું કરું તો પીનાયામ હું સમજો કે અહીંયા એક્સ વાય એસ ધારી જેથી થોડી સરળતા રહે તો અહીંયા શું થશે એસપી બરાબર પી એમ પીએમ એટલે અહીંથી આ અંતર એમ અને એસપી એટલે અહીંથી આ અંતર અહીંયા જો કે આકૃતિ પર આપણે નહીં બહુ જોઈએ પણ આ એસપી અને પીએમ સરખા પર થવા જોઈએ ચાલો એસ એટલે તો અંતર સૂત્ર મૂકું તો અહીંયા એસપી શું થશે તો એ થશે સ્કવેર રૂટ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર પ્લસ સ્ક્વેર બરાબર પી એમ પીએમ શું થાય બહુ સિમ્પલ અહીંયા સમજો કે આને હું એ કહી દઉં તો ઓ એન એ અંતર કેટલું હશે તો એ અંતરના કેસમાં એ હશે અને અહીંથી હું જો આ અંતર લઉં તો એ કેટલું થશે તો એ થશે એક્સ તો પી એમ એ શું થવું જોઈએ એ પ્લસ એક્સ તો આ થયો એ પ્લસ ચાલો બંને બાજુ વર્ક કરીએ તો અહીંયા થશે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ પ્લસ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અહીંયા એ સ્ક્વેર પ્લસ ટુ એ એક્સ પ્લસ સ્ક્વેર ચાલો એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એ તો કેન્સલ તો અહીંયા શું થશે એ સ્ક્વેર એ સ્ક્વેર પણ કેન્સલ તો આને હું સામે જવા દઉં તો આ થયું વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ તો આ થયું પરવલયનું પ્રમાણિત સમીકરણ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ બહુ સિમ્પલ તો અહીંયા એક વાત યાદ રાખીશું જ્યારે આ રીતનું સમીકરણ છે વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ ત્યારે પરવલયની જે ભૂજાઓ છે અને આપણે ભૂજાઓ કહીશું તો એ ભૂજાઓ કઈ તરફ હશે તો એ ભૂજાઓ જમણી તરફ આ રીતે આવેલી હોય ત્યારે પરવલય થાય વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ ચાલો આની બીજી બધી માહિતીઓ એ આપણે લખીએ તો એ માટે આ જે આકૃતિ છે એને ફરી વખત અહીંયા હું સેકન્ડ પેજ એ પહેલાં અહીંયા એક વાત ખાસ યાદ રાખવા જેવી એ શું પરવલય પરના કોઈ પણ બિંદુ સમજો પી અહીંયા જોઈએ જરૂરી નથી પી કોઈ પણ જગ્યાએ હોય પણ આ પરવલય પરના કોઈ પણ બિંદુનું નાભીથી અંતર એ શું થવાનું એસ તો એ તો ફરજિયાત શું થશે પી એમ અને એ થશે તો અહીંયા હું એક વાત લખી નાખું પરના કોઈ પણ બિંદુ નાભીથી અંતર કોઈ પણ બિંદુનું નાભી થી અંતર એસપી એ શું થશે તો એ થશે એ પ્લસ એક્સ આ એક વાત યાદ રાખીજો ચાલો જે અગાઉના લેક્ચરમાં આપણે અલગ અલગ વ્યાખ્યાઓ નક્કી કરેલી એ આ જે પર છે પ્રમાણિત સમીકરણ એને માટે વિચારીએ તો અહીંયા હું આકૃતિને અહીંયા નાની થોડીક કરીને લખું આ પર ગયો છે તો અહીંયા એનું સમીકરણ હું લખીશ અહીંયા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ એક્સ ઓકે સૌથી પહેલાં તો વાત કરીએ આના શિરોબિંદુની તો અહીંયા ચાલો આ જે પર્વલય છે એનું શિરો બિંદુ તો આ પર્વલયનું શિરોબિંદુ શું થશે તો એ થશે જીરો જીરો ચાલો આ પર્વ લયની નાભી તો નાભી શું થશે પર્વ લયની એ જીરો તે જ રીતે પર્વલયની નિયમિકા નિયામિકા શું થશે એક્સ બરાબર માઇનસ એ અહીંયા પર્વ લયની અક્ષ કોને કહીશું તો પર્વલયની અક્ષ

અંત્ય બિંદુ તો એનું એક અંત્ય બિંદુ એ અહીંયા વિચારીએ તો એનો એક શ્યામ તો શું થવાનો એ જ તો એક શ્યામ એ ચાલો એક્શ્યામ એ હું આ સમીકરણમાં મૂકી દઉં તો અહીંયા દેખીતું છે એક શ્યામ એ મૂક્યો તો વાય સ્ક્વેર બરાબર ફોર એ સ્ક્વેર તો વાય આમ શું થશે પ્લસ ઓર માઇનસ ટુ એ તો આ મને મળ્યો તેનો વાય યામ તો આ જે બિંદુ છે એના આયામ સમજો કે છે ટુ એ અને અહીંનું આ જે બિંદુ છે એના આયામ એ માઇનસ ટુ એ ચાલો તો આના ઉપરથી એક બીજી વાત પણ ખબર પડે શું નાભીલંબની લંબાઈ તો નાભીલંબની લંબાઈ શું થવાની તો એ થશે ફોર એ તો આ થઈ નાભીલંબની લંબાઈ તો પરવલયના આટલી વાતો આપણે યાદ રાખીશું ત્યાર પછી એક પરવલયના પ્રચલ સમીકરણ

પણ એ આ સમીકરણનું તો સમાધાન કરશે જ એટલે ટી હું આરમાંથી માંથી કંઈ પણ લઉં એ ફરજિયાત આ બિંદુ આ સમીકરણનું સમાધાન કરે એટલા માટે એને પ્રચલ સમીકરણ કહેવામાં આવે તો આ થયા પરવલયના પ્રચલ સમીકરણ ચાલો આ તો એક પ્રકારનો પરવલય થયો કે જેની પૂજાઓ આ રીતે જમણી બાજુ છે હજી આવો એક બીજો પરવલય પણ એ આપણે દોરી શકીએ સમજો એક એક આ રીતે હશે આ પ્રકારનો જો પર્વ છે તો એનું સમીકરણ શું થશે તો અહીંયા બંને ભૂજા હોય એની કઈ બાજુ છે પરંતુ આપણે સીધું જ લખીશું અહીંયા છે ને એક વાત ખાસ ધ્યાનમાં લેવાની આ બંને સમીકરણોમાં અહીંયા બંને જગ્યાએ ફરજિયાત કેવો હશે ધન જ હશે તો આ જે પરવલય છે એના અલગ અલગ જે પ્રચલ છે એ આપણે મેળવીએ સૌથી પહેલા તો એનું શીરો બિંદુ પણ અહીંયા શું થશે તો એ પણ થવું જોઈએ ચાલો અહીંયા નાભી નાભી એક્સ બરાબર એ જે અહીંયા છે ત્યાર પછી આ પર વલયની પણ અક્ષ તો કઈ છે એક્સ એક્સ એના નાભીલંબના અંત્ય બિંદુ દેખીતું છે ફરશે શું નાભીલંબના અંત્ય બિંદુમાં અહીંથી હું નાભીલંબ દોરીશ તો ફરશે શું તો એનો

તો અહીંયા ધન એક શખ્સ અહીંયા ઋણ એક થઈ એનો મતલબ એના પ્રચલ સમીકરણોમાં કયો પ્રચલ બદલે તો એ એક શખ્સ એક્સ આમ તો અહીંયા પ્રચલ સમીકરણ શું થવા જોઈએ માઇનસ એટી સ્ક્વેર અને ટુ એટી કેમકે વાય આમ તો એ ધન અને ઋણ બંને જ આવું છે જે અહીંયા આપણે લખાય તો ટી બિલોંગ્સ ટુ આર તો આ વાત કરીએ આપણે પર્વલય બે પ્રકારના પર્વલયમાં ભૂજાઓ ઉપરની તરફ છે આ પર્વલયનું સમીકરણ કેવું છે તો એ હશે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એ વાય અને આ જે પર્વલય છે એમાં ભૂજાઓ નીચેની તરફ છે તો એનું સમીકરણ એક્સ સ્ક્વેર ટુ માઇનસ ફોર એ વાય અથવા તમે ફોર બી વાય પણ લખી શકો ચાલો એના બધા જ જે પ્રચલ છે એ વિચારીએ સમજો આ જે પર્વ છે એનું શીરો બિંદુ તો એ તો અહીંયા દેખીતું જ છે શું થવાનું ઝીરો ઝીરો અને અહીંયા પણ ઝીરો ઝીરો એની નાભી

તો એ આ રીતની એ છે તો અહીંયા નાભીલંબના અંત્ય બિંદુ માટે એનો વાય આમ શું થવો જોઈએ તો એ તો એ જ થવો જોઈએ અને જો વાયમ એ મૂકીએ અહીંયા તો એક્સયામ શું થાય પ્લસ ઓર માઇનસ ટુ એ તો નાભીલંબના અંત્ય બિંદુ પ્લસ ઓર માઇનસ ટુ એ એ અને સેમ અહીંયા નીચેની તરફ નાભીલંબું દોરીશ તો અહીંયા જો નાભીલંબ આ રીતનો હશે તો એક્સયામ શું થવાના પ્લસ ઓર માઇનસ ટુ એ અને વાય આમ અહીંયા શું થશે તો એ થાય માઇનસ એ તે જ રીતે નાભી લંબાઈ તો એ તો શું થવાની તો એ બંનેમાં ફોર એ અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં લેવાની કે બંને સમીકરણોમાં એ હંમેશા ધન જ રાખવાનું તે જ રીતે પર વલયના પ્રચલ સમીકરણો અહીંયા શું થવા જોઈએ તો અહીંયા દેખીતું છે એક શ્યામ છે આગળના પ્રચલ સમીકરણો ઉલટાઈ જાય એક શ્યામ વાયમ થાય વા્યામ એક્ શ્યામ તો આ થશે ટુ અને એટી સ્ક્વેર તો અહીંયા શું થવાનું તો અહીંયા આ વખતે ફરક શેમાં થશે બદલાવ શેમાં આવશે તો એ વાય આમમાં તો અહીંયા પ્રચલ સમીકરણ શું થશે તો એ થશે ટુ એટી અને માઇનસ એટી સ્ક્વેર અને બંનેમાં હું શું લખીશ સ્ટી બિલોંગ્સ ટુ તો આર જ થશે તો આ પર્વલયની બેઝિક માહિતી જે આપણે યાદ રાખવાની છે અહીંયા બીજી એક વાત ખાસ અગત્યની સમજો આપણે આ ચારેય જે પર્વલયો લીધા એમાં એક વાત શું હતી કે એનું શીર્ષ સોરી શિરોબિંદુ એ શું હતું તો એ ઉગમ બિંદુ હતું પરંતુ જો શિરોબિંદુ ઉગમ બિંદુ ન હોય તો તો એવા પણ પર્વલય વિશે આપણે વિચારીએ અહીં આપણે એક એવા પર્વલયની વાત કરીએ છીએ જેમાં શિરોબિંદુ ઉગમ બિંદુ નહીં હોય પરંતુ આ અક્ષો કેવી છે તો પર્વલયની અક્ષ એ કોઈ પણ એક મુખ્ય અક્ષ એક્સઅક્સ કેવાય ને સમાંતર હોય તો એવા પર્વલયનું સમીકરણ અહીંયા આપણે લખીએ એચ કે શિરોબિંદુ બિંદુ ધરાવતા તથા અક્ષો યામા અક્ષોને સમાંતર હોય તેવા પર્વલયનું સમીકરણો પર્વલયનું સમીકરણ તો એ પર્વલય કેવો હશે સમજો અહીંયા આપણી એક્સ એક્સ અને વાય એક્સ છે આ ઉગમ બિંદુ અને પરવલયનો શિરોબિંદુ બિંદુ છે એચ કે તો આ પરવલયનું સમીકરણ કેવું થશે તો અહીંયા એક બહુ બેઝિક કોન્સેપ્ટ વિચારી શકાય શું ઉગમ બિંદુનું સ્થાનાંતર જો અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર હું અહીંયા કરાવી દઉં તો તો બહુ સિમ્પલ પરવલયનું સમીકરણ શું થાય વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ પરંતુ અહીંયા ફરી પાછું ઉગમબિંદુ હતું ત્યાંને ત્યાં લાવીએ તો પર વલયનું સમીકરણ શું થવું જોઈએ તો એ થાય વાય માઇનસ કે ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ એક્સ માઇનસ એચ તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે શું પર વલયને જ્યારે શીરો બિંદુ ઉગમ બિંદુ ન હોય પણ એ જ કહેવાય ત્યારે એ પરવલયનું સમીકરણ પણ હા અહીંયા એક વાત શું છે પરવલયની જે અક્ષો છે એ અક્ષ કેવી છે આ અહીંયા એક્સ એક્સને સમાંતર છે તે જ રીતે સમજો પર્વલયની અક્ષ વાય એક્સને સમાંતર હોય પર્વલય ઉપરની તરફ કે નીચેની તરફ હોય તો એ પર્વલયનું સમીકરણ શું થવું જોઈએ તો એ થાય એક્સ માઇનસ એ ચેર ઇઝ ઇક્વલ ટુ ફોર એ વાય માઇનસ કે જો કે આપણે અત્યારે સમજવાનું જ છે માત્ર આ બધી જ વસ્તુઓ આપણે પ્રશ્ન ગણીશું ને ત્યારે વધુ ક્લિયર થઈશું તો આવા પરવલયોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે તો આજનો લેક્ચરમાં આપણે માત્ર થિયરી જ ભણ્યા પરંતુ આને આધારેના જે પણ દાખલાઓ છે એ દાખલાઓ આવતા લેક્ચરમાં આપણે ભણીશું તો આજે એટલું જ અને પૂરું કરીએ